सलामुअलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गुजराती। आजनो आपणो विषयांक गद्य 10 अढ़ियाना साहित्य प्रकार जीवन प्रसंग अंक 2। विद्यार्थिनी मित्र गया तासमां आपणे गद्य 10 अढ़ियाना पाठनी शुरुआत करी हती, जेमा आपणे पाठनी पूर्व भूमिका विषे जाण्यु हतु। त्यार बाद आपणे लेखक परिचय मेळव्यो हतो। लेखकनुं नाम आपने खबर छे, आपणे स्वामी सच्चिदानंद विषे परिचय मेळव्यो हतो। साथे ज आपणे पाठ परिचय मेळव्यो कि जेमा आपणे जोयुं हतु कि स्वामी सच्चिदानंदे पोते पोतानी आत्मकथामांथी मारा अनुभव ए आत्मकथामांथी एमणे एक पोतानो जीवन प्रसंग अहीं लीधो छे। अने 23 वर्षनी उमरे विद्या अभ्यासनी एमनी जे तीव्र इच्छा एमने थई हती अने ए अभ्यासने पूर्ण करवा माटे एमणे जे मथामणो करी अने ए अध्ययन माटे एमणे जे मुश्किलीओ वेठी एना विषयनो एमणे जे आखो चितार एक प्रेरणारूप जिज्ञासा प्रेरक प्रसंग आपणी समक्ष એમણે રજૂ કર્યું, એના વિશેનો આપણે પરિચય મેળવ્યો। સાથે જ આપણે પાઠનું શ્રવણ, પાઠની સમજૂતી અને સાથે અઘરા શબ્દ વિશેની સમજ પણ મેળવી હતી। આજના તાસમાં આપણે બાકી રહી ગયેલા પાઠનું શ્રવણ, સાથે જ પાઠની સમજૂતી અને એમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ મેળવીએ। તો શરૂઆત કરીએ આપણે। અહીં આપ જોઈ શકો છો પાઠનું શ્રવણ સમજૂતી। પાઠ્યપુસ્તકમાં અહીંથી આપણા પાઠની શરૂઆત થાય છે અને ગયા તાસમાં આપણે આ પાઠ અહીંથી શરૂઆત કરી હતી બાલ્યકાળમાં, જેમાં લેખકને અધ્યયન કરવું હતું પાઠશાળામાં જે થોડાક શ્લોકો રુદ્રી વગેરેનું જે અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વિશે એમણે કશું જાણ્યું ન હતું અને રહી રહીને એમણે થયા કરતું હતું। એટલે 23 વર્ષની જે ઉંમર હતી એ ઉંમરમાં ભણવું એમને ઉંમર મોટી લાગતી હતી, પણ સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના એમના જે વિચારો હતા તે પાક્કા થઈ ગયા હતા। ત્યાર પછી એમણે આગળ અભ્યાસ કરવા માટે સુરપુરામાંથી સીધા વૃંદાવન જવાનું નક્કી કર્યું। ગામ લોકો એમને જે રીતે વિદાય આપી, સાથે સાથે એમણે અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે વિશેના એમના જે વિચારો હતા તે આપણી સમક્ષ એમણે રજૂ કર્યા। સાથે સાથે આપણે જોયું હતું કે ઊંઝાથી ટ્રેન દ્વારા એ રવાના થયા। ગામ લોકોએ એમને 30 રૂપિયા નો આગ્રહ રાખ્યો, તે વખતે લેખકે પૈસાની સ્પર્શ ન કરવાનો, એટલે કે પૈસાની જરૂર પડશે પણ સ્પર્શ નહીં કરવાનો એમનો જે નિયમ હતો એ નિયમ એ વખતે ચાલી શકે એવું ન હતું। એમણે 30 રૂપિયા એમને લેવા પડ્યા હતા। ત્યાર પછી એમણે કહ્યું કે અજમેર થઈને જ્યારે મથુરા આવ્યા અને જમુનાજીનો જે ભરપૂર પ્રવાહ એમણે જોયો, પણ ત્યાં આવનારાઓ જે આગંતુકો શ્રદ્ધાળુઓ હતા એમના વિશેના લેખકના જે વિચારો હતા એ એમણે આપણી સમક્ષ અહીં રજૂ કર્યા હતા। લેખકે જમુના નદીને સ્વચ્છ ન રાખનારા લોકો વિશેની જે વાતો કહી હતી, પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા લોકોની જે ધાર્મિકતા હતી એના વિશેની વાત આપણી સમક્ષ અહીં રજૂ કરી હતી। તો ગયા તાસમાં આપણે અહીં સુધીના પાઠની સમજ મેળવી હતી। આજે આપણે આગળ ના પાઠની સમજ અહીંથી શરૂઆત કરીએ, જેમાં આપણે આ પેરેગ્રાફ જોઈએ કે થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો, નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો, નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું, સ્રોત મુનિ આશ્રમ। મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે
पछी ज आ आश्रम मां रहेवा भणवा माटे जईश। निर्णय प्रमाणे रेलवे स्टेशन थी आव्यो तथा मारी बात जणावी के मारे संस्कृत भणवू छे, मने रहेवानी तथा भणवानी सगवड अहीं मळी शकशे। आश्रमना जे व्यवस्थापक स्वामीजी हता एमणे कह्यू के हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है। मैं पूछू के तो बीजी कोई जगह होय तो बताओ। तेमणे मने दूर आवेला परमहंस आश्रमनू नाम आप्यू अने त्यां जवा सूचन कर्यू। साथोसाथ लघु कौमुदी लईने आवती काले भणवा आवी जवा पण सूचव्यू। आगळ विशाळ आश्रमना बंद पड़ेला 50 रूमों ने जोता जोता हूँ बाहर निकळ्यो अने परमहंस आश्रम जता पहला लघु कौमुदी खरीदी लेवा बजार मा गयो। गीता प्रेस गोरखपुरनी दुकाने सस्ता तथा सारा पुस्तकों मळता हता। मैं लघु कौमुदी जोई, तेनु मूल्य 10.5 आना एटले के लगभग 65 पैसा हतु। मारी पासे मात्र 8 आना बचिया हता, बाकीना 2.5 आना एटले के 15 पैसा लावा क्यांथी? हूँ निराश थयो, पुस्तक पाछू आप्यू। संस्कृत भणवानी तीव्र तालावेली हती, हवे शू करूँ? लगभग माइल दौड माइल दूर परमहंस आश्रमे पहुँच्यो। अहीं लेखक कहे छे कि ज्यारे हूँ वृंदावन पहुँच्यो त्यांथी एमणे एक आश्रम जोयुं हतुं अने आश्रमनुं नाम हतुं स्रोत मुनि आश्रम। अने एमणे नक्की कर्युं हतुं के गाड़ी ऊभी रहेशे पछी आश्रममां रहेवा भणवा माटे जईश। अने जे एमणे निर्णय कर्यो ए प्रमाणे लेखक कहे छे कि हूँ ત્યાં પહોંચ્યો અને મેં ત્યાં જઈને વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મારે રહેવાની ભણવાની સગવડ અહીં મળી શકશે। આશ્રમના વ્યવસ્થાપક કોણ હતા? સ્વામીજી। અને સ્વામીજી એમને શું કહ્યું કે હમારે પંડિતજી આપકો પઢને દેંગે લેકિન રહેને કી જગા નહીં હૈ। એટલે લેખકને ત્યાં ભણવા માટેની સગવડ હતી પણ રહેવા માટેની કોઈ સગવડ હતી નહીં। એટલે એમણે રહેવા માટે એમણે શું કહ્યું? दूर आवेला परमहंस आश्रम आ नाम आप्यू अने त्यां जवानू सूचन कर्यू। अने साथे साथे एमणे कह्यू के लघु कौमुदी लईने आवती काले भणवा पण आवी जवू एम पण सूचव्यू। हवे विशाळ आश्रमना जे बंद पड़ेला 50 रूमों जोता जोता ज्यारे बहार निकळ्या अने परमहंस आश्रम जता पहेला एमणे विचार्यू के हूँ मारू पुस्तक जे छे ते बजारमांथी खरीदी लो। पुस्तकनुं नाम शुं हतुं? लघु कौमुदी। હવે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને ગયા જ્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા, એટલે ત્યાં જઈને એમણે આ લઘુ કૌમુદી જોઈ અને તેનું મૂલ્ય કેટલા હતા? 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા। અને લેખક પાસે કેટલા પૈસા હતા? ફક્ત 8 આના અને બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા એમને ખૂટતા હતા। એટલે હવે નિરાશ થઈ ગયા અને પુસ્તક એમણે પાછું આપી દીધું। હવે સંસ્કૃત ભણવાની એમણે તીવ્ર તાલાવેલી તો હતી જ, એટલે હવે શું કરવું? અને લગભગ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચવું હતું એટલે ત્યાં પણ પહોંચ્યા। હવે આપણે આગળ જોઈએ લેખક શું કરે છે પુસ્તક ખરીદવા માટે, 15 પૈસાની સગવડતા એ કેવી રીતે કરે છે તે આપણે જોઈએ। પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં, અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો, અહીં પોતાનું પાત્રનું પાથરીને સુઓ અને કૂવાનું પાણી પીઓ, માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા। માણસ બહુ જ સારા, ભલા અને સમજુ, મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું। અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો, હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો। લેખક શું કહે છે કે પરમહંસ આશ્રમ એટલે શું? કે તે આશ્રમમાં ત્યાં સ્થાન ન મળે, માત્ર ઉતરવાની જગ્યા જ ત્યાં, અને પાણી પીવાના કૂવા સિવાય ત્યાં બીજી કોઈ સગવડ હતી નહીં।
भोजन करवा माटे क्यां जवुं पड़तुं हतुं? अन्नक्षेत्रमां। अथवा तो तमारे शुं करवानुं? भूख्या रहो, પોતાનું પાતળનું પાથરીને સુઓ, કૂવાનું પાણી પીઓ। માત્ર એક લંગોટી લગાવીને સ્વામી બીરગીરીજી એનું સંચાલન કરતા હતા। પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતા હતા? સ્વામી બીરગીરીજી। માણસ તો બહુ સારા હતા, ભલા અને સમજુ હતા। થોડીક પૂછપરછ કર્યા પછી એમને રવેશીમાં આસન લગાવવા કહ્યું। રસોડું તો ત્યાં હતું નહીં, એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો। એટલે હું મારું પાથરણું પાથરીને ત્યાં બેઠો અને ચિંતામાં પડ્યો। એટલે અહીં લેખકે આપણને પરમહંસ આશ્રમ વિશેની વાત જણાવી છે। આગળ આપણે જોઈએ, હવે આવતીકાલથી ભણવાનું શરૂ કરવાનું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? અઢી આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી। શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો। વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માંગ, કોઈ તો જરૂર આપી દેશે। હવે અહીં પેરેગ્રાફમાં લેખક શું કહે છે કે રહેવાની જગ્યા તો ફક્ત એમને ઉતારવાની, એટલે કે ફક્ત એમને રહેવાની જગ્યા મળી ગઈ સુવા માટેની, અને જમવા માટે તેમણે અન્નક્ષેત્રમાં ભોજન કરવા માટે જવાનું હતું। પણ હવે આવતીકાલ માટે એના પ્રશ્ન એમના મનમાં થયા કે ભણવાની શરૂઆત કરવાની છે તો લઘુ કૌમુદીનું પુસ્તક લાવવું કેવી રીતે, અને એના વિના તો ભણાશે કેવી રીતે, અને પુસ્તક લાવવા માટે એમની પાસે અઢી આના ખૂટતા હતા। હવે કોઈની પાસે કેવી રીતે માંગવું? વાતાવરણ પણ એમના માટે અજાણ્યું હતું, એટલે કેટલોક સમયે થોડુંક ગમગીન થઈ ગયા, ઉદાસ થઈ ગયા। અને પછી અચાનક એમના મનમાં એવો વિચાર આવ્યો કે વૃંદાવનના જે મુખ્ય મંદિર છે બિહારીજીના દર્શન કરવા ત્યાં જઈએ, અને ત્યાં કોઈ સજ્જન દેખાય તેમની પાસેથી અઢી આના જો હું માંગું તો કોઈ તે મને જરૂર આપે। એટલે બિલગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા। સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો। કદાચ આ માણસ મને અઢી આના આપે પણ માંગવાની હિંમત ન ચાલે, કદાચ ના પાડશે તો, અપમાન કરશે તો। અહીં હવે આપણે જોયું કે લેખકને મનમાં જે પ્રશ્ન, જે ચમકારો થયો કે બીરગીરીજીના બિહારીજીના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે, એટલે બીરગીરીજીને કહીને એ વૃંદાવન જવા માટે નીકળે છે। સામે આવતી દરેક વ્યક્તિને ખૂબ જ લાલચની આશાભરી દ્રષ્ટિથી એ જુએ છે કે કદાચ કોઈ મને અઢી આના આપે, પણ માંગવાની એમની હિંમત કોઈની પાસે ચાલી નહીં। એમને એવું થયું કે જો હું અઢી આના માંગીશ અને કોઈ મને ના પાડશે તો, અને કોઈ મને અપમાન કરશે તો, એવા વિચારો એમને આવવા લાગ્યા। આગળ લેખક કહે છે અહીં કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, કુમારી અને વ્યક્તિત્વ ઢીલું ધસ જેવું થઈ જાય છે। તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો। લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાક માણસો સામે મળ્યા, મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢી આના માંગી શક્યો નહીં। બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું, મને થયું કે હું અઢી આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં। નિરાશા વધી ગઈ હતી, તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી। કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો, મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢી આના ખૂટે છે, જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું। અહીં હવે લેખક શું કહે છે, યાચના વૃત્તિની વાત કરે છે। લેખક કહે છે કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે, એટલે કે માંગવાની ઈચ્છા, તો તે વખતે એનું તેજ, એની જે કુમારી, એનું જે વ્યક્તિત્વ હોય છે તે કેવું થઈ જાય છે, ઢીલું ઢસ થઈ જાય છે, અને પ્રતિક્ષણ એવો અનુભવ થવા લાગે છે। લેખકે સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢી આના માંગવાની એમની હિંમત ચાલી નહીં। બિહારીજીનું જે મંદિર હતું
એની ખૂબ નજીકે આવી ગયા અને એમને એવું થયું પણ કે જો હું અળી આના માંગી શકીશ નહીં તો હું મને પુસ્તક મળશે નહીં અને પુસ્તક મળશે નહીં તો હું ભણી શકીશ નહીં, એટલે એમની નિરાશા જે હતી તે વધવા માંડી. અને તેવામાં એમની દ્રષ્ટિ કાં પડી રોડ ઉપર ટોપલામાં ફળો વેચતા એક માણસ પર. અને લેખક જે છે એ ફળ વેચનાર માણસ પાસે પહોંચે છે, એની હથેળીમાં 8 આના તેને બતાવ્યા અને એને શું કહે છે કે મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, 8 આના ખૂટે છે, જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. એટલે અહીં લેખકે આપણી સમક્ષ જે યાચના વૃત્તિ છે, માંગવાની જે વૃત્તિ, એની વાત એમણે કરી છે કે જ્યારે માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે કેવો અનુભવ થાય છે તે. હવે આપણે આગળના પેરેગ્રાફમાં, છેલ્લો પેરેગ્રાફ એમાં જોઈએ આપણે, કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 8 આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં, એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. મને બરાબર યાદ છે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 8 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. 8 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 8 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. એટલે અહીં લેખક શું કહે છે કે લેખકે ફળવાળા પાસે 8 આના માંગ્યા અને કશું જ વિચાર કર્યા વગર એ ફળવાળાએ શું કર્યું, એમણે 8 આના આપી દીધા. એટલે લેખક તો ખુશ થઈ ગયા, એમને તો જાણે ખજાનો મળી ગયો અને એ તો ત્યાં હરખથી પુસ્તક લેવા માટે દોડી વળ્યા. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનવાળાએ એમને પુસ્તક આપ્યું. હવે શું કહે છે લેખક કે હું પૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, પણ કોઈક વાર પ્રસિદ્ધ મંદિર હોય તો હું દર્શન કરવામાં મને કોઈ બાદ પણ ન હતો. પછી લેખક કહે છે કે હું બિહારીજીના દર્શન કર્યા પછી દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આશ્રમને બંધ કરવાનો દરવાજો તો હતો જ નહીં, તેમ ત્યાં વીજળી પણ હતી નહીં. કોઈને કંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસન પર જઈને બેસી ગયા. અને લેખક કહે મને બરાબર યાદ છે 1 મહિના પછી મને 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 8 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું. 8 આના ચૂકવી દેવાનું મહત્વ નથી. લેખક અહીં શું કહે છે કે 8 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 8 આના આપ્યા હતા તેનું મહત્વ છે. તો જિંદગીમાં આવા જે અનુભવો આપણી સાથે થાય છે એ અનુભવો જે છે તે વિસરાવવા જોઈએ નહીં, એવું લેખક આપણી સમક્ષ કહી રહ્યા છીએ. અહીં આપણે આ પાઠ વિશેની આટલી સમજ મેળવી. હવે આપણે આગળ જોઈએ આવતા અઘરા શબ્દ, જેમાં આપણે જોઈએ પઢા દેંગે, એનું મતલબ છે ભણાવશે. લઘુ કૌમુદી એટલે સંસ્કૃત ભાષા વ્યાકરણનું એક પુસ્તક. તીવ્ર એટલે ઉત્કટ. તાલાવેલી એટલે આતુરતા. પાથરનું એટલે પથારી. સંચાલન વહીવટ. ગમગીન ઉદાસ દિલગીર. યાચના વૃત્તિ એટલે ભિક્ષા વૃત્તિ. ઢીલું ઢસ એટલે તદ્દન નરમ. પ્રતિક્ષણ એટલે પડે પડે. અને અગમ્ય એટલે ન સમજાય એવું.
तो अहीं आपणे पाठमां आवता जे आपणा अघरा शब्दो हता એના વિશેની પણ સમજ